પરમાધામ એક એક પાપ યાદ કરાવશે. ન જોવાના દૃશ્યો આંખથી તમે મોબાઈલમાં જોતા હતા, પોન સાઈટના રવાડે ચડી ગયા હતા, અને બે ધકધકતા સીસા લઈ કાચ દઈને આપણી આંખોમાં ઠોકી દેશે. આંખના બંને અંદરની કીકી સાથેના લોંદા બહાર. શ્રેણીકને નરકનો ડર, નરકનો ડર ઉભો કરતા પહેલા પાપનો ડર ઉભો કરી. તમારા જીવનમાં જો પાપનો ડર આવી જશે તો નરક તમારાથી દૂર. શ્રેણીક તો બહુ મોડેથી ધર્મ પામ્યા, તમે તો ભાઈ બર્થ તમને ભગવાનનું શાસન મળ્યું છે, શા માટે જાણી જોઈને પાપો કરો છો? શ્રેણીક દોડ્યો ઓલા કસાઈ પાસે. ઓલો કસાબ ને આ કસાઈ ફસાઈને જઈને પૂછે છે, બોલ ભાઈ કાલે તો એકે પાડો નતો માર્યો ને? એ હસ્યો, જેમ મહાવીર હસ્યા તેમ આ હસ્યો. શ્રેણીક તો પાણી પાણી, કેમ ભાઈ માર્યા હતા? તો મારી સિક્યોરિટી ને ફોડી નાખી લાગે. નહીં રે, તો કઈ રીતે માર્યા? દેખો ભાઈ, અપુન કો 500 પાડા જબ તક નહીં મારતે ને તબ તક ખાના અચ્છા નહીં લગતા. અરે બોલ તો ખરો, પણ કઈ રીતના માર્યા તે? સીધો હિસાબ, તમે મને અહીંયા પૂરી દીધો એટલે જીવતા પાડા તો હું નતો મારી શકવાનો, પણ આ કૂવા, એ કૂવામાં પાણી છે, એ પાણીના કારણે માટી કેવી છે? ભીની છે. એ ભીની માટીમાં હું એક પાડાનું ચિત્ર દોરું અને પછી આમ એના ગળા ઉપર મારી આંગળી ફેરવું. એ વખતે મારી આંગળી શું બની જાય? છરી. અને ચિત્રેલો હતો એ મારા માટે જીવતો પાડો. શ્રેણીક, કાલે આખા દિવસમાં આવા 500 ચિત્ર્યા અને 500 માર્યા, તમને શું મળ્યું એમાં? ઉલટાનો મારો ટાઈમ વેસ્ટ ગયો, મને આ પીડા થઈ એ અલગમાં, તમને શું મળ્યું? તમારી તો નરક રહી. અને શ્રેણીક પાછા દોડ્યા. ભગવાને બીજું પણ ઓપ્શન આપ્યું, ત્રીજું પણ આપ્યું. આપણે એ અત્યારે મહત્વનું નથી, મહત્વની વાત એ છે હિંસા કરતા પણ હિંસાના પરિણામ ખતા ખરાબ છે. તમે કઈ કરી શકવાના નથી, છતાં વિચારો દ્વારા તમે દુર્ગતિના પાપ તો બાંધો છો. કલ્પના એ ખોટી હોય છે, પણ કલ્પના દ્વારા બંધાતા કર્મો તો સાચા હોય છે. અન્ડરસ્ટુડ? ના સમજાતો ફરીથી કહું, તમે જે કલ્પનાઓ કરો છો, મારી પાસે આટલા કરોડ આવી જાય તો આપણે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ, થયું કઈ? એમાં થયું કઈ નહીં, બરાબર? કલ્પના, કલ્પના ખોટી. પણ એમ કરવા દ્વારા તમે જે કર્મ બાંધ્યા એ કેવા? સાચા. સાચા મતલબ એ ઉદયમાં આવશે અને તમને દુઃખ આપી નવા કર્મ બંધાવશે. હિંસાથી બચો, એમ હિંસાના પરિણામથી બચો. તમને નહીં ખબર હોય, આપણે ત્યાં જૂના જમાનામાં એવો નિયમ હતો, ખીલી લઈ હાથમાં હથોડો લ્યો ને, ઘરની અંદર ક્યારેક તમારે કામ પડ્યું તો દરેક વખતે સુથારને લુહારને બોલાવો ખરા, ચોંટી જાય 500 ને 1000 ની. તમે પોતે જ પ્લમ્બર, તમે પોતે જ કાર્પેન્ટર, તમે પોતે જ લુહાર બની જાઓ. બની જાઓ કે ના બની જાઓ? એક ફ્રેમ લગાવવી છે, નીચે લાકડાની પટ્ટી અને ખીલી લઈ હાથમાં હથોડી લીધી, ત્યાં સુધી બરાબર. હથોડી એમ જાય, ઓલી ખીલી જાય નહીં ને, પછી તમારો વિડીયો ઉતારું નહીં. સમજાવું શું કહેવા માંગુ છું? શું તમારા ચહેરાના પરિણામ, ચહેરા ચહેરો કેવો થાય? આમ દાંત કચકચાવીને, હા, જીભ અંદર, હોઠ બહાર, અને ચહેરો કેવો વિકૃત. બસ શાસ્ત્ર કહે છે આ પણ ના ચાલે, આ પણ ના ચાલે. આજે જળ ઉપર તમે કચકચાવીને ખીલી ઠોકો છો ને, આવતીકાલે તમારા દીકરા દીકરી ઉપર કચ કચાવીને લાફો ઠોકી દેવાનો છે. તમારા સંતાન પર જો લાફો ના ઠોકવો હોય તો ખીલી ઉપર હથોડી કચ કચાવીને ના ઠોકાય. સમજ્યા? આટલા પણ પરિણામ ક્લિષ્ટ ના થવા જોઈએ. આપણે હથોડા લઈને મંડી પડીએ. અને બીજી વાત, શાસ્ત્રમાં લખ્યું છે જૈનોએ કઈ નોકરી કરાય અને જૈનોએ કઈ નોકરી ના કરાય.